मैं जगत प्रकाश नड्डा ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। हिमाचल प्रदेश सहित देश की राजनीति पर मजबूत पक्कड़ धरावता जेपी नड्डा नो पण केंद्रीय मंत्रिमंडल में समावेश थयो छे। आरएसएस ना स्वयं सेवक थी शुरू थयेली तेमनी सफर केंद्रीय मंत्री सुधी नी कई दिशा में रही ते पण समझिए। ગુજરાતની રાજ્યસભા સુધી પહોંચેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું નામ પણ મોખરે રહ્યું છે। વર્ષ 1984માં એબીવીપીથી રાજકારણમાં પ્રવેશ કરનાર જેપી નડ્ડા તેમની શરૂની રાજકીય સફરના માત્ર 4 વર્ષમાં જ એબીવીપીના રાષ્ટ્રીય સચિવ બની ગયા। વર્ષ 1991માં આવતા તેઓ ભારતીય જનતા મોરચાના અધ્યક્ષ પણ રહ્યા અને 1993માં પહેલી વખત બિલાસપુરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા। આમ હિમાચલ પ્રદેશ સહિત દેશની રાજનીતિને સમજતા તેઓ 1998માં કેબિનેટ મંત્રી બન્યા, ત્યારબાદ 2010માં પ્રથમ વખત રાજ્યસભાના સાંસદ અને વર્ષ 2014માં કેન્દ્રમાં મોદી સરકાર બનતા જ તેઓ વર્ષ 2014થી લઈ 2019 સુધી કેન્દ્રીય આરોગ્ય મંત્રી પણ રહ્યા। 2020માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બન્યા। આમ રાજ્ય અને કેન્દ્રીય સંગઠનના કામ કરવાનો બહોળો અનુભવ ધરાવવાની સાથે સાથે પીએમ મોદીના વિશ્વાસુ સાથી હોવા ઉપરાંત પાર્ટીને ઊંચાઈ સુધી લઈ જવામાં સિંહ ફાળો આપતા તેમની પસંદે ફરી એક વખત કેન્દ્રીય મંત્રીમંડળમાં થઈ છે। આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ।